ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો તમે બધા? તમે બધા મજામાં? તમે બધા ઘરે હોય એટલે મજામાં જ હોય. જો તમારે સ્કૂલે આવવાનું હોય તો તમને એમ થાય કે આવી ઠંડી છે, ઠંડીમાં સ્કૂલે નથી જવું, શરદી થઈ ગઈ, તાવ આવ્યો, ઉધરસ થઈ ગઈ, કરો ને એવું લોકો તમે બધા? અને અત્યારે તમે લોકો ઘરે જ છો એટલે તમે બધા મસ્ત મજામાં હશો. છો ને તમે બધા મજામાં? આમ જ તમારે બધાને મજામાં રહેવાનું છે, તમારું ધ્યાન રાખવાનું છે, તમારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે. સારું, તો આપણે હવે આજે તમારે કોમ્પ્યુટરનો લેક્ચર, ધોરણ 5 કોમ્પ્યુટર, તમારે દર શુક્રવારે કોમ્પ્યુટરનો લેક્ચર આવે છે ને, તમારે ઓનલાઈન, કેટલા બાળકો ઓનલાઈન કોમ્પ્યુટરનો લેક્ચર જોવે છે? જે બાળકો કોમ્પ્યુટરનો લેક્ચર નથી જોતા એની મને બધી ખબર છે કે કોણ, કેટલા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનો વિડીયો નથી જોતા, કેટલા જોવે છે. તો જે બાળકો નથી જોતા તે કોમ્પ્યુટરનો વિડીયો જોવા માંડજો. તમારે બધાને કોમ્પ્યુટર શીખવું છે ને. તમે લોકો જ્યારે લેબમાં આવતા ત્યારે અમે તમને પ્રેક્ટિકલ કરાવતા, પણ તમને લોકોને ખબર છે તમને માઉસની ગ્રીપ નથી હજી નથી આવડતી, તમને કીબોર્ડમાં ટાઈપ કરતા એટલું બધું નથી ફાવતું, તો તમને બધાને એ પ્રોબ્લેમ થાય છે ને કોમ્પ્યુટરમાં બેસો ત્યારે. તો તમારે કોમ્પ્યુટરનો લેક્ચર અટેન્ડ કરવો પડે, એના માટે કોમ્પ્યુટર ખૂબ અગત્યનું છે. તમે લોકો એમ કહો કે કોમ્પ્યુટરનો વિડીયો હવે નથી જોવો, ચાલશે, મેડમને ક્યાં ખબર પડવાની છે. પણ તમે લોકો જેટલા લોકો જોવો ને એના બધા નામ, જેટલા લોકો જોવે છે, જેટલા લોકો નથી જોતા, એ બધા વિદ્યાર્થીનું નામ અમારી પાસે હોય છે. તો તમે જ્યારે અહીંયા આવો સ્કૂલે પાછા, તો ત્યારે અમને ખબર પડે ને કે આ આટલા બાળકોએ વિડીયો નથી જોયો, તો એને હવે પાછું શું કરવાનું. તો હવે તમે બધા બાળકો વિડીયો જોવા માંડજો અને કોમ્પ્યુટર તમારે બધાને શીખવાનું છે. તો તમે બધા જોશો ને વિડીયો? સરસ, તમે બધા તો બહુ ડાયા થઈ ગયા છો, ઘરે કોઈ તોફાન નથી કરતું ને. ચાલો તો હવે આપણે આજે થોડુંક ભણી લઈએ, વાતો તો બહુ કરી લીધી આપણે આજે. તો તમારી પાસે સ્વાધ્યાય પોથી છે? બધા બાળકો પાસે સ્વાધ્યાય પોથી છે? આવી છે ને બધા બાળકો પાસે સ્વાધ્યાય પોથી? કેટલા બાળકોએ નથી લીધી હજી? બધા બાળકોએ લગભગ લઈ જ લીધી છે. અહીંયા આવતા ત્યારે બધા બાળકો લઈને આવતા. તો હવે તમે ગયા લેક્ચરમાં તમને વર્ડ કરાવ્યું હતું, વર્ડના સ્ટેપ શીખવાડ્યા હતા, કેમ ખોલવું. તો તમને બધાએ લખ્યું છે ને પ્રેક્ટિકલની બુકમાં, એ તમને લખાયું હતું વર્ડના સ્ટેપ. તો આજે આપણે છે ને થોડીક થિયરી જોવાની છે. તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે થોડીક થિયરી જોઈ લઈ, તો ચાલો આપણે છે ને પહેલું આપણું જે ચેપ્ટર છે ને તેનું આજે આપણે થિયરી જોવાની છે. તો તમારું પહેલું ચેપ્ટર કયું છે? તે કોમ્પ્યુટરના કાર્યો અને ભાગો. ઘણા બધાને છે ને ખબર નથી હોતી કે આપણે કોમ્પ્યુટરમાં પહેલું ચેપ્ટર કયું છે. અમે અહીંયા કરાવીને તોય તમે લોકો બધા ભૂલી જાઓ છો, તો આપણે એકવાર રિફર કરવું પડે ને પાછું, કે મને ખબર જ છે કે તમે લોકો ભૂલી જ ગયા છો, કોઈ બાળકોને યાદ નથી કોમ્પ્યુટરનું. તો ચાલો હું તમને આજે થોડુંક રિફર કરાવી દઉં છું. બધા બાળકો યાદ રાખજો, કોઈ ભૂલી નથી જવાનું. તો જો તમારામાં આપ્યું છે, કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કોમ્પ્યુટર કેવું યંત્ર છે? તો કે એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે ઇનપુટ, પ્રોસેસિંગ, સ્ટોરેજ અને આઉટપુટ માટેના ભાગોનું બનેલું છે. ઇનપુટ એટલે આપણે કાંઈ બી વસ્તુ કરતા હોય, તમે કીબોર્ડમાં ટાઈપ કરતા હોય તો તમે ઇનપુટ આપ્યું કહેવાય કોમ્પ્યુટરમાં. શું આપ્યું કહેવાય? ઇનપુટ. પછી પ્રોસેસિંગ. પ્રોસેસિંગ ક્યાં થાય? તો કે સીપીયુમાં થાય. તમે જે પ્રોસેસ થાય છે કોમ્પ્યુટરમાં, પ્રોસેસ કરે છે તે કોણ કરે છે? તો કે સીપીયુ કરે છે. અને સ્ટોરેજ, સંગ્રહ અને આઉટપુટ માટેના ભાગોનું બનેલું છે. આઉટપુટ આપણને શેમાં મળે છે? તો કે મોનિટરમાં મળે છે. તમે કીબોર્ડમાંથી કાંઈ બી ટાઈપ કરો, તમે તમારું નામ લખ્યું કે મારું નામ ખુશી છે, તો ખુશી લખો, તમે ખુશીનો સ્પેલિંગ લખો, તો તમને એ શેમાં જોવા મળશે? તો એ કે તમને મોનિટરમાં દેખાશે. તમે સ્પેલિંગ લખ્યા હતા વર્ડમાં, તમને બધાને યાદ આવ્યું? તમને એ શેમાં? તમે કીબોર્ડમાંથી ટાઈપ કરતા તો તમને દેખાતા ક્યાં? તો કે આ મોનિટર છે તેમાં દેખાતા. બધા બાળકોને યાદ આવ્યું ને? તો જો તમને આપેલું છે કોમ્પ્યુટરના કાર્યો, કોમ્પ્યુટરના મુખ્ય કાર્યો તમને આપેલા છે, તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ અને આઉટપુટ. હવે આપણે આ શબ્દનો અર્થ સમજીએ. કોમ્પ્યુટરના કેટલા કાર્યો છે? તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ અને આઉટપુટ. ઇનપુટ થાય, પછી પ્રોસેસિંગ થાય અને આઉટપુટ મળે. તો તમને આ ઉદાહરણમાં આપેલું છે, અનાજ દળવાની ઘંટીનું ઉદાહરણ આપ્યું છે. તો એમાં શું થાય? તમારા ઘણા બાળકોની ઘરે અનાજ દળવાની ઘંટી હશે, તમારા મમ્મી લોટ દળતા હશે, એમાં દળે છે ને તમારા મમ્મી લોટ,
તો જો એમાં શું આપ્યું છે કે તેમાં ઘઉં નાખે છે, તો ઘઉં નાખી એક શું થયું, ઇનપુટ થયું. આપણે એમાં ઘર ઘંટીમાં ઘઉં નાખ્યા તો આપણે એ ઇનપુટ આપ્યું ઘંટીમાં, પછી એ દળવાની પ્રોસેસ ચાલુ કરે છે. ઘઉં જેમ દળાતા જાય એ એક પ્રોસેસ થઈ, તેને શું કહેવાય, પ્રોસેસિંગ કહેવાય. તમને સમજાણું, ઇનપુટ પછી પ્રોસેસિંગ થાય, પછી તમને શું મળે કે તમને ખબર હોય કે નીચે ડબ્બો રાખે આપણા મમ્મી, તેમાં છે ને લોટ દળાઈને આવી જાય છે, તો એ આપણને શું મળ્યું, તો કે એ આપણને આઉટપુટ મળ્યું. તો તમને એવું જ ઉદાહરણ અહીંયા કહેવા માગે છે કે જો ઘરઘંટીનું ઉદાહરણ આપ્યું છે, તેમાં ઘઉં નાખ્યા પછી આખું આમાં દળાય છે અને છેલ્લે આપણને ડબ્બામાં શું મળે છે, તો કે લોટ મળે છે. તો તમને સમજાણું, ઇનપુટ એટલે શું થાય, પ્રોસેસિંગ એટલે શું થાય અને આઉટપુટ એટલે શું થાય. સરસ. પછી જો અહીંયા તમને એ જ આપ્યું છે, ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ. મેં તમને કીધું ને કે અનાજ ઘઉં નાખી એને ઇનપુટ કહેવાય, પછી દળાય એને શું કહેવાય, તો તેને પ્રોસેસિંગ કહેવાય, અને આપણને જે લોટ મળે એને શું કહેવાય, તો કે આ એને આઉટપુટ કહેવાય. તમને લોકોને સમજાણું. પછી જો અહીંયા આપેલું છે કીબોર્ડનું તમને સમજાવેલું છે, તમને કીબોર્ડનું તો ખબર જ હશે, અહીંયા આવતા ત્યારે તમને સમજાવેલું હતું કે કીબોર્ડમાં ઘણી બધી શો કે તેનાથી વધારે કી આવેલી હોય છે. તો ચાલો આપેલું છે એ ટુ ઝેડ ને તમને કીબોર્ડમાં બતાવેલું હોય કે એબીસીડી આપેલી હોય એ ટુ ઝેડ. તો તમને અહીંયા દેખાય છે આ કીબોર્ડમાં બધી એબીસીડી આપેલી છે, તો આ બધી કીને કઈ કી કહેવાય, તો કે આ બધી કીને લેટર કી કહેવાય છે. એ ટુ ઝેડ ને અથવા બધું તમને અહીંયા આપેલું છે ને એ બધી કીને લેટર કી કહે છે. પછી નંબર કી આવે, નંબર કી કોને કહેવાય, તો કે નંબર કી જો અહીંયા દેખાય છે તમને 1 2 3 4 5 6 આ બધી કી છે 1 to 10 ને, તેને કઈ કી કહેવાય, તો આ બધી કીને નંબર કી કહેવાય. પછી ગણિતના કાર્યો માટેની કી છે, પ્લસ માઇનસ ગુણાકાર અને ભાગાકાર. તમને અહીંયા દેખાય છે જો આ પ્લસની નિશાની છે, પછી આ માઇનસની છે, બાદબાકીની, આ ગુણાકારની, આ ભાગાકારની, એ બધી નિશાની કીબોર્ડમાં તમને આપેલી હોય છે. પછી વિરામચિહ્ન માટેની કી, તમે જો કોઈ બી નામ લખતા હોય તો પછી બાજુમાં અલ્પવિરામ કરો છો, ગુજરાતીમાં તમે લખતા હોય તો તમને મેડમ એમ કહે ને કે અલ્પવિરામ કરીને પછી બીજો પોઈન્ટ લખો, પછી ત્રીજો પોઈન્ટ લખો, તો બધા જો તમને આપેલા છે. પછી કોમામાં અમુક એવું નામ હોય તો તમને ડબલ કોમામાં લખાવે, સિંગલ કોમામાં લખાવે, તો એ બધું તમને જો અહીંયા કીબોર્ડમાં બધું આપેલું જ છે. દેખાય છે જો અલ્પવિરામ છે, પૂર્ણવિરામ છે, અહીંયા ડબલ કોમા આપેલા છે, સેમિકોલન આપેલા છે, આ બધું કીબોર્ડમાં આપેલું છે. પછી શું છે, વિશિષ્ટ નિશાની માટેની કી. તમે એટ ધ રેટ તમારું જીમેલ, જો તમારા પપ્પાનું જીમેલ આઈડી હશે, મમ્મીનું હશે, તેમાં તમે જીમેલ લખતા હોય તેમાં એટ ધ રેટ લખો છો, તમને યાદ આવ્યું. તો એવી બધી નિશાની પણ અહીંયા આપેલી છે, જો તમને દેખાય છે અહીંયા એટ ધ રેટ છે, હેઝ છે, હેઝ 1 લખતા હોય તમે, હેઝ 2 લખતા હોય, તો બધું તમને કીબોર્ડમાં આપેલું છે. પછી કર્સર કી, જો કીબોર્ડમાં કેટલી કર્સર કી હોય, તો કે 4 કર્સર કી હોય. કેટલી હોય, તો કે 4, અપ એરો, ડાઉન એરો, રાઇટ એરો અને લેફ્ટ એરો. આ ચારેય કીને કઈ કી કહેવાય, તો કે કર્સર કી કહેવાય છે. પછી ફંક્શન કી આપેલી હોય છે, F થી F12, આ બધી તમને દેખાય છે, F1 F2 F3 F4, આ બધી કી હોય, F12 સુધી બધી કીને કઈ કી કહેવાય, તો કે ફંક્શન કી. તમારે આગળ આનું ભણવાનું આવશે, ફંક્શન કીનો ઉપયોગ આવશે તમારે. પછી વિશિષ્ટ કી, એમાં કઈ છે, એન્ટર, શિફ્ટ, અલ્ટર, ડિલીટ વગેરે. તો તમને લખતા ત્યારે ખબર, એન્ટર આપતા કાંઈ બી લખેલું હોય, સ્પેલિંગ એક લખાઈ જાય, પછી અહીંથી એન્ટર આપતા, પછી એક અહીંયા એન્ટર આવે છે, તો તમે યુઝ કરેલી છે. પછી કઈ કી છે, તો કે શિફ્ટ કી. તો તમને શિફ્ટ કીનો ઉપયોગ શીખવાડ્યો હતો, પછી અલ્ટર કીનો ઉપયોગ શીખવાડ્યો હતો, કંટ્રોલ કીનો ઉપયોગ શીખવાડ્યો હતો, તમને બધાને યાદ આવી ગયું. સરસ. તો જો હવે આજે આપણે, મેં તમને આટલી થિયરી કરાવી છે, હવે આપણે થોડુંક છે ને સ્વાધ્યાય જોઈ લઈએ. હું તમને સ્વાધ્યાયના ફોટા તો મોકલું જ છું, પણ આજે થોડુંક હું તમને સમજાવી દઉં અને લખાવી દઉં. બધા વિડીયોમાં જોઈએ અને સ્વાધ્યાય પોથીમાં લખી લેજો, જે બાળકોએ નથી લખ્યું એ બધા બાળકો લખી લેજો. તો જો પહેલું છે, આપેલી સૂચના પ્રમાણે ઇનપુટ ડેટા પર કોમ્પ્યુટર જે કાર્ય કરે તેને ખાલી જગ્યા કહે છે. મેં તમને હમણાં સમજાવ્યું ને કે આપેલી સૂચના પ્રમાણે ઇનપુટ ડેટા પર કોમ્પ્યુટર જે કાર્ય કરે તેને શું કહેવાય, તો કે પ્રોસેસિંગ કહેવાય. ઇનપુટ પછી શું આવે, તો કે પ્રોસેસ આવે, પ્રોસેસ કરવાની. ઇનપુટ પ્રોસેસ, ઇનપુટ પછી પ્રોસેસિંગ આવે, તો તમને અહીંયા શું આવે ખાલી જગ્યામાં, તો કે પ્રોસેસિંગ. પ્રોગ્રામનું આવે, શું આવે, પ્રોસેસિંગ આવે. માહિતી તૈયાર કરવા માટે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર ખાલી જગ્યા પ્રોસેસ કરે છે. મેં તમને કીધું
કે ઇનપુટ થઈ જાય, આપણે ઇનપુટ તો આપણે કીબોર્ડમાંથી આપી પછી શું કહેવાય આપણને પ્રોસેસિંગ કરવા શેમાં જાય, તો કે સીપીયુમાં જાય. સીપીયુ એક પ્રોસેસ કરે છે. તો તમને અહીંયા એ જ આપ્યું છે, જો માહિતી તૈયાર કરવા માટે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર ખાલી જગ્યા પ્રોસેસ કરે છે, મોનિટર પ્રોસેસ ન કરે. મોનિટર તો આપણને આઉટપુટ આપે, પ્રોસેસ કોણ કરે? તો કે સીપીયુ કરે. એટલે શું આવે તેમાં? સીપીયુ. પછી ખાલી જગ્યાએ ઇનપુટ ડિવાઇસ છે, કીબોર્ડ અને માઉસ એ બે ઇનપુટ ડિવાઇસ છે. એટલે જો તમને ખાલી જગ્યામાં શું આપ્યું છે? મોનિટર અને માઉસ. પણ મોનિટર તો આપણને આઉટપુટ આપે છે, એટલે એ તો ઇનપુટમાં ન આવે. તો શું આવે ઇનપુટમાં? તો કે માઉસ આવે. પછી કોમ્પ્યુટરમાં દાખલ કરતા ડેટાને ખાલી જગ્યા કહે છે. કોમ્પ્યુટરમાં આપણે કાંઈ બી ડેટા ટાઈપ કરી આપણે લખી તેને શું કહેવાય? તો કે આપણે ઇનપુટ આપ્યું કહેવાય. તો તેને શું કહેવાય? એને શું આ ખાલી જગ્યામાં આપણે અહીંયા જો ઓપ્શનમાં આપ્યો છે ઇનપુટ કે આઉટપુટ, તો તેને શું કહેવાય? ઇનપુટ. આઉટપુટ તો આપણને મળે છે, મોનિટરમાં આપણને આપે છે. આપણે શું આપવાનું? તો કે આપણે આપી ઇનપુટ કહેવાય, ને કોમ્પ્યુટર આપણને જે આપે એ આઉટપુટ કહેવાય. પછી પાંચમું છે, ખાલી જગ્યા કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. કોમ્પ્યુટરને મેં તમને કીધું સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે? સીપીયુ કરે કે મોનિટર કરે? આપણે કોઈ બી ઇનપુટ આપી તો પહેલાં ક્યાં જાય? સીપીયુમાં જાય. સીપીયુને છે ને કોમ્પ્યુટરનું મગજ કહેવાય. શું કહેવાય? કોમ્પ્યુટરનું મગજ. કોમ્પ્યુટરમાં સીપીયુમાં જે પ્રોસેસિંગ થાય, કોઈ પણ કાર્ય એ કરે, તેને નિયંત્રણ કોણ રાખે? તો કે સીપીયુ. તો આન્સરમાં શું આવે? સીપીયુ. તો ચાલો, જો તમારે આ પાંચ ખાલી જગ્યા મેં આજે તમને સમજાવી છે આ લેક્ચરમાં, તો તમારે બધાએ સ્વાધ્યાય પોથીમાં લખી લેજો. બાકીના હું તમને સ્વાધ્યાયના ફોટા મોકલીશ. અને આગળ જીત મેં તમને થિયરી જેટલી સમજાવી એટલી એકવાર તમે વિડીયોમાં જોઈ અને સમજી લેજો. બધા બાળકોએ યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યાંથી થિયરી બાકી છે ત્યાંથી હું તમને કરાવીશ અને થોડુંક પ્રેક્ટિકલી કરાવીશ. ત્યાં સુધી બધા બાળકો સરસ